हेलो, गुड मॉर्निंग. वेलकम टू एग्जाम टुडे. फ्रेंड, आज जे 27 एप्रिल अने 27 एप्रिल 2021 ना रिलेटिव करंट अफेयर्सनी डिस्कशन आ वीडियोमां आपणे करवाना छे. तो विद्यार्थी मित्रो, छेल्ले सुधी वीडियो साथे बनी रहेजो, कारण के एनी साथे जेटला बीजा प्रश्नो बनी शके एना रिलेटेड एनी पण चर्चा आ वीडियोमां आपणे करीए छीए. तो आम तेमनी वात करीए, वगर टॉपिक पर आवीए, चालू करीए 27 एप्रिल 2021 करंट अफेयर्सनी आ टेस्ट. क्वेश्चन नंबर 1 छे, हाल में वेकलेव हेवेल ह्यूमन राइट्स पुरस्कार 2021. फ्रेंड्स, आ याद रखो, पहला क्यों है तो वेकलेव हेवेल ह्यूमन राइट्स पुरस्कार 2021. बराबर, एना को सम्मानित कर फ्रेंड. राइट आंसर है आम, ये लोजेन अल हथलोल. बराबर, लोजेन अल हथलोल ने वेकलेव हेवेल ह्यूमन राइट्स पुरस्कार 2021 सम्मानित कर. इम्पोर्टेंट रहे एग्जाम की दृष्टि. तो मित्रों, कौन है आ लोजेन अल हथलोल? तो ये चे एक ह्यूमन राइट्स एक्टिविस्ट एक्टिविटीज चे. बराबर, ह्यूमन राइट्स एक्टिविस्ट चे लिए क्या नहीं तो साउदी अरब नी. साउदी अरब नी महिलाओं ना अधिकारों माटे हमने घना आंदोलन करिया था, और इमना इनाम स्वरूप हमने आ वेकलेव हेवेल ह्यूमन राइट्स पुरस्कार 2021 सम्मानित करवामां आव्या छे. नेक्स्ट जुए तो हाल में कया राज्य की सरकार 5 થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે? फ्रेंड्स, कोविड काल चाली रह्यो छे, अत्यारे कोरोना वायरस नो प्रकोप दिवसे दिवसे वधी रह्यो छे. एना स्वरूपे हरियाणा सरकार, हरियाणा गवर्नमेंटे 5 થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાડી દીધો છે ડ્યુ ટુ કોરોના. ફ્રેન્ડ્સ, તો અહીંયા વાત થઈ છે હરિયાણાની. હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર, ભારતીય જનતા પાર્ટીના છે. બરાબર, કેપિટલ છે ચંડીગઢ. ફ્રેન્ડ્સ, પંજાબ અને હરિયાણા બંનેનું એક જ કેપિટલ છે ચંડીગઢ. એન્ડ એમ જોઈએ તો ચંડીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, યુનિયન ટેરિટરી છે. અને ગવર્નર છે ફ્રેન્ડ સત્યદેવ નારાયણ આર્ય. ક્યાંના? હરિયાણાના. તો બીજી વાત કરીએ હરિયાણાની, તો હરિયાણામાં ગ્રામ દર્શન પ્લેટફોર્મની શરૂઆત થઈ છે. હરિયાણામાં હવાઈ ટેક્સી સેવાની શરૂઆત થઈ. હરિયાણામાં મેરા પાની મેરી વિરાસત યોજનાની શરૂઆત થઈ છે. સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન હરિયાણામાં થયું છે. ને કિસાન મિત્ર યોજનાની શરૂઆત પણ હરિયાણામાં થઈ હતી. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે હરિયાણાને રિલેટિવ. બરાબર, નેક્સ્ટ જોઈએ તો હાલમાં ચીને કયા દેશને 1.5 લાખ કોવિડ ટીકા દાન કર્યા છે? તો રાઇટ આન્સર છે આમાં, કોવિડ ટીકા એટલે કે કોવિડ વેક્સિનની વાત કરી છે, સીરિયાને દાન કર્યા છે ચીને. બરાબર, એમ જોઈએ તો વાયરસ જે છે મિત્રો આખા વર્લ્ડમાં, એ વાયરસ પણ દાન આ ચીને જ કર્યો છે, પૂરા ભારતમાં, પૂરા વર્લ્ડમાં. બરાબર, ને હવે આ કોવિડ ટીકા પણ દાન કરી રહ્યું છે, તમે બધા સમજી શકો છો. તો વાત કરીએ સીરિયાની, સીરિયા એશિયા કન્ટિનેન્ટમાં આવેલો છે, એનું કેપિટલ છે દમાસ્ક. બરાબર, ને પ્રેસિડેન્ટ છે બશર અલ અસદ. નેક્સ્ટ જોઈએ તો હાલમાં કયા ભારતીય અમેરિકીને સંયુક્ત રાજ્ય અમેરિકાના એસોસિએટ અટોર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે? આ મહિનાનો સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સનો પ્રશ્ન છે આ. બરાબર, તો રાઇટ આન્સર છે આમાં, વનિતા ગુપ્તાને અમેરિકામાં સંયુક્ત રાજ્ય અમેરિકાના એસોસિએટ અટોર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્રેન્ડ, જ્યુડિશિયલની રીતે જોઈએ તો આ પદ અમેરિકામાં ત્રીજા નંબરનો સૌથી પાવરફુલ પદ છે. બરાબર, સૌથી પાવરફુલ પદ છે ત્રીજા નંબરનો જ્યુડિશિયરીમાં. અને બીજી વાત કરીએ તો આ એક પહેલી અશ્વેત મહિલા હતી, એ પણ યાદ રાખો. વનિતા ગુપ્તા પહેલી અશ્વેત મહિલા છે જે અમેરિકાના એસોસિએટ અટોર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો ફ્રેન્ડ્સ, માર્ચ મહિનાની, અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, માર્ચ મહિનાની જો તમને કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય, બરાબર, લગભગ 600 પ્રશ્નોનો સમાવેશ છે એ પીડીએફમાં. પીડીએફ મેળવવા માટે 15 રૂપિયા તમે આજે નંબર આપેલો છે 9510411961, એના પર ગૂગલ પે અથવા ફોનપે કરો, અને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ્સ, 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે, ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે, 15 રૂપિયા કોઈ મોટી વાત નથી. લગભગ 600 પ્રશ્નોનો સમાવેશ છે પૂરે માર્ચ મહિનાનો. નેક્સ્ટ છે, હાલમાં કયા દેશની લાપતા પંડુબી KRI નાનગલાને શોધવા માટે ભારતે ડીપ સબમર્જેસ રેસ્ક્યુ વ્હીકલ મોકલ્યો છે? તો ફ્રેન્ડ્સ, ઇન્ડોનેશિયાની એક પંડુબી હતી, એ ડૂબી ગઈ છે, અને એની અંદર લગભગ 53 લોકો હતા. એ 53 લોકો માર્યા ગયા છે, કારણ કે એ ડૂબી ગઈ છે. તો એના માટે ભારત જે છે એ ભારતે એક ડીપ સબમર્જલ રેસ્ક્યુ વ્હીકલ મોકલ્યો છે. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ઇન્ડોનેશિયાની, ઇન્ડોનેશિયા એશિયા ખંડમાં આવેલો છે, કેપિટલ છે જકાર્તા. બરાબર, કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપીઝ,
અને ત્યાંના હાલના ચીફ છે જોકો બિડોડો. ફ્રેન્ડ્સ આ જે પંડુબી બીચ છે એ પંડુબી બાલીથી 25 કિલોમીટર દૂર જે છે એ ડૂબી ગઈ છે. વાત કરીએ ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે ડિફેન્સ એક્સાઇઝની, તો ફ્રેન્ડ્સ કાન ખોલીને સાંભળજો, ડિફેન્સ એક્સાઇઝ બધા દેશ સાથે જેટલી પણ છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે એક ગરુડ શક્તિ નામની ડિફેન્સ એક્સાઇઝ થાય છે, બીજી એક સમુદ્ર શક્તિ નામની ડિફેન્સ એક્સાઇઝ થાય છે. તો હવે ખાલી ગરુડ નામની ડિફેન્સ એક્સાઇઝ કોની સાથે થાય? તો ખાલી ગરુડ હોય તો મિત્રો એ ફ્રાન્સ સાથે છે, અને ગરુડ શક્તિ હોય તો એ ઇન્ડોનેશિયા સાથે, એ યાદ કરો તમે. નેક્સ્ટ જોઈએ તો હાલમાં કયા દેશે ભારતના યાત્રીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે? ડ્યુ ટુ કોરોના. કોરોનામાં બધા જે છે મિત્રો, બધા આપણા પાડોશી જે છે એમણે પણ આપણા માટે બારણા બંધ કરી દીધા છે. તો આજે બીજા બીજા દેશ છે એ લોકોએ પણ યાત્રાઓ પર પ્રતિબંધ મૂકી દીધી છે. ભારતના લોકો કોઈ બીજા દેશમાં જઈ શકે એવી નથી, એવો હાલમાં નવો દેશ બન્યો છે ઈરાન. ઈરાને ભારતના યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે ડ્યુ ટુ કોરોના, કોરોના વાયરસના કારણે. તો વાત કરીએ ઈરાનની, ઈરાનનું કેપિટલ છે તેહરાન, ઈરાનનું કરન્સી છે રિયાદ, અને ઇંગ્લેન્ડના હાલના પ્રેસિડેન્ટ છે ઈરાનના હસન રૂહાની, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડ્સ વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, લાઇક કરવામાં કન્જ્યુશન નહીં કરતા, તમારો એક લાઇકથી અમારું કોન્ફિડન્સ વધશે અને અમે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવતા રહીશું. વધારે મટીરિયલ માટે તમે ટેલિગ્રામ જોઈન કરો, ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર, ત્યાંથી ટેલિગ્રામ જોઈન કરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કઈ અંતરિક્ષ એજન્સીએ ઇન્ટરેક્ટિંગ ગેલેક્સીઝ અર્થ 273ની એક ફોટો જારી કરી છે? કોણ છે ઇન્ટરેક્ટિંગ ગેલેક્સીઝ અર્થ 273ની એક ફોટો જારી કરી છે? કઈ અંતરિક્ષ એજન્સી? તો રાઈટ આન્સર છે આમાં નાસા, નાસા, બરાબર. તો આ ઇન્ટરેક્ટિંગ ગેલેક્સીઝ સર્ફ 273 શું છે? તો આ એક આકાશગંગા છે ફ્રેન્ડ. શું છે? આકાશગંગા છે એક, યાદ રાખો. તો એક આકાશગંગાની ફોટો મોકલી છે નાસા. નાસાની વાત કરીએ, નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ક્યાંની છે? અમેરિકાની સ્પેસ એજન્સી છે, બરાબર. એની સ્થાપના થઈ હતી 1958માં, હેડક્વાર્ટર આવ્યું છે વોશિંગ્ટન ડીસીમાં, અને ચીફ છે સ્ટેપ જુરિસ. ફ્રેન્ડ્સ તમારા માટે એક હોમવર્ક છે કે ભારતની જે સ્પેસ એજન્સી છે એનું નામ શું છે, એના ચીફ કોણ છે, એની સ્થાપના ક્યારે થઈ હતી, એની સ્થાપના કોણે કરી હતી, એ પૂરી માહિતી તમે કમેન્ટ બોક્સમાં લખો. કમેન્ટ બોક્સમાં લખવાથી ફાયદો એ થાય છે કે તમે કોઈ વસ્તુ લખીને યાદ કરશો તો એ તમારા મગજમાં વહેલું ફિટ થશે અને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તો હાલમાં કઈ પેમેન્ટ બેંકે એક દિવસમાં બેલેન્સ લિમિટને 1 લાખથી વધારીને 2 લાખ કરી દીધી છે? તો રાઈટ આન્સર છે આમાં એરટેલ પેમેન્ટ બેંકે. પહેલાં આરબીઆઈના નિયમ પ્રમાણે 1 લાખની લિમિટ હતી, હવે 1 લાખથી વધારીને 2 લાખની લિમિટ કરી દીધી છે એરટેલ પેમેન્ટ બેંકે. નેક્સ્ટ છે, હાલમાં સિટી ગ્રુપ પછી કયા દેશે ફર્સ્ટ રેન્ડ બેંકે, હાલમાં સિટી ગ્રુપ પછી કયા દેશના ફર્સ્ટ રેન્ડ બેંકે ભારતમાં પોતાનું બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા, બરાબર. દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ પછી કયા દેશના ફર્સ્ટ રેન્ડ બેંકે ભારતમાં પોતાનું બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે આમાં દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાનું કરન્સી છે રેન્ડ, કેપિટલ છે કેપટાઉન, બરાબર, કેપટાઉન લેજિસ્લેટિવ કેપિટલ છે, પ્રોટેરિયા એક્ઝિક્યુટિવ કેપિટલ છે, અને બ્લોમ ફોન્ટેન એ જ્યુડિશિયલ કેપિટલ છે. તો દક્ષિણ આફ્રિકાના 3 કેપિટલ છે, એ પણ યાદ રાખો. નેક્સ્ટ જોઈએ આપણે, હાલમાં કયા રાજ્યની સરકારે ઓક્સિજન નિગરાની પ્રણાલી સ્થાપિત કરી છે? હાલમાં ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ છે, ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે ઓક્સિજન નિગરાની પ્રણાલી સ્થાપિત કરી છે. શા માટે? કે COVID-19ના કારણે જેટલું પણ ઓક્સિજન છે મિત્રો, એ ઓક્સિજન એક રાજ્યથી બીજા રાજ્યમાં અથવા એક જિલ્લામાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. તો ઉત્તર પ્રદેશની અંદર લખનૌમાં એક કમાન્ડ સેન્ટર સ્થાપિત થશે, બરાબર, ત્યાંથી પૂરી નિગરાની રાખવામાં આવશે આ ઓક્સિજન જે લઈ જઈ રહ્યા વ્હીકલ છે એના પર. ફ્રેન્ડ્સ વાત કરીએ ઉત્તર પ્રદેશના, સીએમ છે યોગી આદિત્યનાથ,
કેપિટલ છે લખનૌ જે ગોમતી નદીના કિનારે આવેલું છે. ગવર્નર છે આનંદીબેન પટેલ જે આપણા ગુજરાતના છે અને મધ્યપ્રદેશના પણ ગવર્નર છે. ઉત્તર પ્રદેશમાં બાલ શ્રમિક વિદ્યા યોજના ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં નવીન રોજગાર છત્રી યોજના ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં કાલા નમક ચાવલ મહોત્સવ પણ ચાલી રહ્યો છે. આ બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે ઉત્તર પ્રદેશના. નેક્સ્ટ છે હાલમાં કઈ આઈટી કંપનીએ હાઇબ્રિડ ક્લાઉડ આપવાવાળી ડિજિટલ ઓનર્સનું અધિકરણ કર્યું છે? તો રાઇટ આન્સર છે આમાં ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રાએ હાઇબ્રિડ ક્લાઉડ આપવાવાળી ડિજિટલ ઓનર્સનું અધિકરણ હાલમાં કર્યું છે. બરાબર, લગભગ 12 કરોડ રૂપિયામાં, 12 કરોડ US ડોલરમાં આ અધિગ્રહણ કર્યું છે, ખરીદી લીધી છે ટેક મહિન્દ્રા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે, હાલમાં કયા રાજ્યની સરકારે ઓક્સિજનની બચત માટે લોખંડ ઉદ્યોગને બંધ કરવાની જાહેરાત કરી છે? મિત્રો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે લોખંડ ઉદ્યોગ જે છે એમાં એને બનાવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને હાલમાં પંજાબની જે સરકાર છે, પંજાબ સરકારે ઓક્સિજનની બચત માટે આ લોખંડ ઉદ્યોગને બંધ કરવાની જાહેરાત કરી છે. મિત્રો વાત કરીએ પંજાબની, પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. બરાબર, કેપ્ટન અમરિન્દર સિંહ ત્યાંના CM છે અને હાલમાં ત્યાંના ગવર્નર છે BP Singh Badnor. બરાબર, BP Singh Badnor. ચંડીગઢ પંજાબ અને હરિયાણા બંનેઓની કેપિટલ છે. નેક્સ્ટ જોઈએ તો હાલમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ વરુણ 2021નું આયોજન કરવામાં આવશે? રાઈટ આન્સર છે મિત્રો ભારત અને કયો દેશ છે? તો ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ વચ્ચે હાલમાં વરુણ 2021નું આયોજન થશે. નૌસેનાનું મિત્રો આ આયોજન છે, એક ડિફેન્સ એક્સરસાઇઝ છે. તો વાત કરીએ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કયું છે? કેપિટલ છે પેરિસ. બરાબર, કરન્સી છે યુરો અને હાલના પ્રેસિડેન્ટ છે મેક્રોન એમિન્યુઅલ. પણ શું વાત અહીંયા પેરિસની થઈ છે? તો પેરિસની અંદર IEA બરાબર, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, યુનેસ્કો અને ફાટા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, આ ત્રણે ત્રણનું જે મિત્રો હેડક્વોટર છે એ પેરિસમાં આવેલું છે. પહેલું કયું? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું હેડક્વોટર છે પેરિસમાં. સેકન્ડ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એનું પણ જે હેડક્વોટર છે એ પેરિસમાં આવેલું છે. અને ત્રીજું છે યુનેસ્કો, યુનેસ્કોનું પણ હેડક્વોટર આવેલું છે પેરિસની અંદર. તો એ ત્રણે ત્રણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો એ પણ. નેક્સ્ટ જોઈએ તો હાલમાં ક્લાઇમેટ ચેન્જ એક્સપ્લેન્ડ ફોર વન એન્ડ ઓલ નામની પુસ્તક કોણે લખી છે? હાલમાં ક્લાઇમેટ ચેન્જ એક્સપ્લેન્ડ ફોર વન એન્ડ ઓલ નામની પુસ્તક લખી છે કોણ? તો એ છે આકાશ રાનીશન. આકાશ રાનીશન, તો આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ જોઈએ હાલમાં કયા દેશે COVID-19થી સંબંધિત શૂન્ય મૃત્યુ નોંધ કરી છે? ખૂબ જ સારા સમાચાર છે. COVID-19થી સંબંધિત શૂન્ય મૃત્યુ નોંધ કરી છે કોણે? એ છે ઇઝરાયલ. બરાબર, ઇઝરાયલે હાલમાં COVID-19થી સંબંધિત શૂન્ય મૃત્યુ નોંધ કરી છે. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે આપણે અહીંયા તો મૃત્યુઆંક વધી રહ્યો છે, જ્યારે ઇઝરાયલ કોરોના મુક્ત થવાની નજીક પહોંચી ગયું છે. વિદ્યાર્થી મિત્રો આ હતા આજના એટલે કે તારીખ 27 એપ્રિલ 2021ના કરંટ અફેર્સના પ્રશ્નો. આવી રીતના ડેલી કરંટ અફેર્સના વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આગળ આપણે વાત કરીએ એમ, જો તમને PDF જોઈતી હોય માર્ચ મહિનાની, તો 15 રૂપિયામાં તમને PDF મળી જશે. બરાબર, 9510-411-961 પર 15 રૂપિયા ગૂગલ પે હતા, ફોનપે કરો. થેન્ક યુ મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.